આજે આપણે જોશું ગુજરાતી ટાઈપિંગ. ગુજરાતી ટાઈપિંગ કરવા માટે નોર્મલી શ્રુતિ ફોન્ટ, ટેરા ફોન્ટ વરુણ, એવી રીતના ટેરા ફોન્ટ્સ, અલગ અલગ ટાઈપ્સના ફોન્ટ્સ આવતા હોય છે, જેની અંદર આપણે આજે શીખશું ટેરા ફોન્ટ વરુણ. અત્યારે આપણી પાસે સ્ક્રીન ઉપર ટેરા ફોન્ટ વરુણ માટે કીબોર્ડ લેઆઉટ આપણે બનાવેલું છે, કે જે આપણે કીબોર્ડમાં જ્યાં 1, 2, 3 છે, તો એ જ વર્ડ્સ આપણે વિથ શિફ્ટ એટલે કે કેપ્સલોક ઓન કરીને યુઝ કરશું. તો અહીં આપણી પાસે જે ઉપરની જે બ્લેક લાઇન હાઇલાઇટ કરેલી છે એના પ્રમાણે વર્ડ્સ આવશે. શિફ્ટ સાથે લેશું તો એ પ્રમાણે, અને કેપ્સલોક ઓન હશે તો જે નીચે આપણી પાસે રેડ લાઇન આપેલી છે એના પ્રમાણે આવશે. જ્યારે આપણી પાસે ક્યુવાળી લાઇન છે એનામાં જે આપેલું છે સ ધ ભ ચ ત, તો એ વર્ડ્સ જે આપણને જે લેવાના હશે એ કેપ્સલોક ઓન રાખીને યુઝ કરશું. તો જો આપણે એના સિવાયના નીચે જે કેરેક્ટર આપેલા છે એ કોઈ લેવા હશે તો કેપ્સલોક ઓફ રાખીને, એટલે કે અહીંયાથી કેપ્સલોક ઓફ થશે જ્યારે વિધાઉટ કેપ્સલોક, તો અહીંયાથી જે આપણી પાસે આપેલું છે એ રીતના આવશે. ASDFમાં વચ્ચેની લાઇન રેડ છે એ કેપ્સલોક સાથે, ને ગ્રીન છે બ્લુ કલરની એ વિધાઉટ કેપ્સલોક. આટલા કેરેક્ટર આપણે કીબોર્ડમાં આપેલા છે જે નોર્મલ યુઝ થતા હશે. એના સિવાયના જે આપણી પાસે આવશે અહીંયાથી એક કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકની અંદર આપણે આ રીતના એના કોડ આપેલા છે કે આપણને ધારો કે અહીંયાથી જે છે ઉ લેવું છે તો એનો કોડ છે 0191, એટલે કે એ કોડ લેવા માટે અલ્ટર પ્લસ ન્યુમેરિકલ કીપેડમાંથી 0191. જેમ કે આપણને અહીંયા જી આપેલું છે, આવો જી લખવું હશે તો અલ્ટર 0210. હવે આ આપણે જે લેઆઉટ બનાવેલું છે એના પ્રમાણે આપણે ટ્રાય કરીએ ગુજરાતી ફોન્ટ. તો સૌથી ફર્સ્ટ આપણને માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરીએ, રનની અંદર વિનવર્ડ લખશું એટલે આ રીતના સ્ક્રીન આવશે. હોમ ટેબની અંદર ફોન્ટમાં આપણે લખશું ટેરા ફોન્ટ વરુણ, ટેરા ફોન્ટ વરુણ, પછી ફોન્ટ સાઇઝ જે આપણને રાખ્યું છે એટલે અક્ષર કેટલા મોટા કરવા છે. ત્યાર પછી કીબોર્ડમાંથી આપણી પાસે અત્યારે ધારો કે ડાયરેક્ટલી લખશું એટલે અક્ષર હાફ આવશે, એટલે કીબોર્ડમાંથી આપણને કેપ્સલોક ઓન કરવું પડશે. હવે જે આપણી વચ્ચેની જે લાઇન છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, ASDF જે આપણે ઇંગ્લિશ ટાઈપમાં કરતા હોઈએ છીએ એ રીતના. તો ફર્સ્ટ સ્ટેપ પ્રથમ આપણે લઈશું તો ASDFGવાળી લાઇન છે એનામાંથી બ એટલે કે એ બાજુમાં છે ASDFG, એટલે આપણે જી સુધી જોશું, એટલે અહીંયાથી ASDFG સ્પેસ, પાછું અહીંયાથી ટીટલી આવી રીતે સ્ટાર્ટ થશે એટલે સેમિકોલન LKJH, એટલે અહીંયાથી આપણે લખીશું સેમિકોલન LKJH. એટલે કીબોર્ડમાં આપણી જે લાઇન છે એ આપણે લખશું એટલે હવે આપણે એ રીતના આવશે બ ક મ મા ન સ્પેસ, પાછું રાઈટ જમણા હાથની ટીટલી આવી રીતે સ્ટાર્ટ થશે સેમિકોલનથી એટલે સ સી છ વ જ, બ ક મ મા ન એટલે સ સી છ વ જ. આ જે પ્રથમ લાઇન આપણી થઈ એ લાઇન નોર્મલી આપણે દરરોજની જે છે 2-3 દિવસ કલાકવાર ટાઈમ કાઢીને આપણે આખી લાઇન કરશું તો આપણને એ લાઇન યાદ રહેશે, કીબોર્ડ ઉપર હાથ બેસશે. આ બેસાડ્યા પછી આપણી પાસે જે લાઇન યાદ રહી જાય એના પછી આપણે એનામાંથી શબ્દ બનાવીએ. તો ધારો કે આ જે એક લાઇન છે એનામાંથી જો આપણને યાદ રહી ગયા હશે કે કઈ આંગળી ઉપર શું આવે છે તો એના પ્રમાણે આપણે અત્યારે શબ્દ બનાવવાના રહેશે. ધારો કે બાકર, સાજન, સાવન, સીમા, કે આ જે શબ્દ છે એનામાંથી જ ધારો કે કનક, જાનકી, કાકા, કાકી, મામા, મામી, એટલે કે આ એક જ શબ્દ એક જ લાઇનમાંથી જે શબ્દ બનશે એના પ્રમાણે. એટલે પહેલાં આપણે શું કર્યું કે આ શબ્દ કઈ આંગળી ઉપર કયો અક્ષર આવે છે એ યાદ રાખ્યું, એના ઉપરથી
શબ્દ બનાવવાનો, એટલે આપણને ક્રોસ ચેક થાય કે અધવચ્ચેથી જે આપણને અક્ષર જે યાદ છે એ પ્રેસ કરવાનું છે, એટલે આપણને યાદ રહે કે કઈ રીતનું કયો અક્ષર ક્યાં આવશે. આના પછી આપણે બીજી લાઈન લેશું. અહીંયા આપણી પાસે બીજી લાઈન છે ઉપરવાળી, ક્યુ ડબલ્યુ ઈ આર ટી આર બરાબર પીઓ આઈ યુ આઈ, એટલે અહીંયાથી આપણે લેશું બીજી લાઈન સ ધ ભ ચ ત સ્પેસ ડોટ ફ ય ગ થ, એટલે કે કીબોર્ડમાંથી ક્યુ ઉપરથી આપણે તીટલી આંગળી જે છે વચ્ચે રાખી અને ઉપરથી લેશું, એટલે ક્યુ એટલે કે સ ની બાજુમાં ડબલ્યુ એટલે ધ, ઈ એટલે ભ, આર એટલે ચ અને ટી એટલે ત, સ્પેસ પાછું તીટલી આંગળી પી ઉપર જશે એટલે પી ઓ આઈ યુ વાય યુ, એટલે અહીંયાથી આવશે સ ધ ભ ચ ત ડોટ ફ ય ઘ થ, સ ધ ભ ચ ત ડોટ ફ ય ઘ થ. એટલે એ કઈ રીતના થશે કે પાછું આપણે બે ત્રણ દિવસ એની પ્રેક્ટિસ કરશું ત્યારે આપણને આ લાઈન યાદ રહેશે. એ લાઈન યાદ રહી જાય એટલે આપણે જે ઉપરની લાઈન કરી છે ઈ અને પ્લસ આ બીજી લાઈન, ઈ બે લાઈનમાં જે આપણી પાસે શબ્દ આવતા હોય એનામાંથી આપણે શબ્દ બનાવશું. એટલે કે અહીંયાથી જે છે તાજ, ગાય, ચાય, થાય, ફાનસ, જે કે આ આપણી પહેલી લાઈન અને બીજી લાઈન છે એનામાંથી જે શબ્દ બનતા હોય બરાબર, એ રીતના આપણે શબ્દ બનાવશું ધામ. ત્યાર પછી આપણે ત્રીજી લાઈન, જે આપણી પાસે અહીંયા આપેલી છે ર સ હ ખ ર ઈલો ધ, એટલે કે ઝેડ એક્સ સી વી, તો એના માટે આપણે શું કરશું અહીંયાથી આની અંદર ઝેડ વાળી જે આપણી મીન્સ કે એસ વાળી જે લાઈન છે એ નીચે આવશે બરાબર, તો એસ વાળી આંગળી અહીંયા નીચે આવશે એટલે કે ઝેડ ઉપર, એટલે અહીંયાથી ર એટલે કે ઝેડ એક્સ સી વી સી, તો અહીંયાથી જમણા હાથની તીટલી આંગળી જે છે સેમિકોલમ વાળી આંગળી નીચે આવશે ડોટ ઉપર, એટલે અહીંયા ડોટ કોમા એમ એન બી એન, એટલે કે અહીંયાથી આપણે જે લખશું આ રીતના આવશે ર સ હ ખ ર ઈ લ લો ધ. ફરીથી એકવાર એ વાળી આંગળી નીચે નહીં આવે એટલે એસ વાળી આંગળી નીચે આવશે ઝેડ ઉપર, ડી વાળી નીચે આવશે એક્સ ઉપર, એફ વાળી નીચે આવશે સી ઉપર, એફ વાળી આવશે વી અને એફ વાળી આવશે ડી ઉપર, એટલે ર સ હ ખ, અને તે જમણાથની તીટલી આંગળી અહીંયા ડોટ ઉપર આવશે બંને ઉપર, એટલે ર ઈ લ લો ધ, ર સ હ ખ ર ઈ લ લો ધ. આ રીતના આપણી ત્રીજી લાઈન આવશે. એ લાઈન આપણને યાદ રહી જાય ત્યારે આ ત્રણેયમાંથી આપણી ફર્સ્ટ લાઈન, પ્રથમ લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈન ત્રણેયમાંથી જે શબ્દ બનશે એ રીતના આપણે બનાવશું. ધારો કે અહીંયાથી ભારત, ભ છે ઉપરની લાઈનમાં આવે છે, લીટું છે વચ્ચેની લાઈનમાં આવે છે, ર છે નીચેની લાઈનમાં આવે છે અને ત છે ઉપરની પ્રથમ લાઈનમાં આવે છે, તો આ રીતના આપણો શબ્દ બન્યો ખનીજ. કે આ બધામાંથી બળદ ત્રણેયમાંથી જે શબ્દ આપણને બનાવતા હોય એ પ્રમાણે શબ્દ થશે. તો આ ગુજરાતી ટાઈપિંગની અંદર મુખ્ય આપણે નોર્મલી આ ત્રણ લાઈન હોય જેની અંદરથી મોસ્ટ ઓફ આપણા ગુજરાતી અક્ષર આવી જતા હોય છે. એના સિવાયના જે આપણે આની અંદર લીધા છે કોષ્ટકમાં, આ કોષ્ટક બનાવેલું છે કે કયો અક્ષર લેવું છે, ધારો કે મને અત્યારે અહીંયાથી લેવું છે ડબલ ક બરાબર, તો અહીંયા ડબલ ક માટે આપણી પાસે આપેલું છે ડબલ કની ડાબી બાજુ 0 22, એટલે અહીંયાથી અલ્ટર પ્લસ ન્યુમેરિકલ કીપેડમાંથી 0 22, તો એ આપણે અહીંયા સ્ક્રીનમાં જોઈ લઈએ. અલ્ટર સાથેના કોડ એટલે કે કીબોર્ડમાંથી અલ્ટર પ્રેસ કરી રાખવાનું અને 0 210, તો આ અક્ષર આવશે. આ જી છે એ ડાયરેક્ટ નથી આપેલું, ડબલ ક જે છે આપણે આ રીતના કરશું એની જગ્યાએ આપણને
કોડ સાથે લેવું પડશે, એટલે અલ્ટર 0 222, તો ભેગું આવશે. તો આ બધાના કોડ છે અહીંયાથી સ્ક્રીનમાં આપેલા છે. ધારો કે આપણને અહીંયાથી આપેલું છે કોઈ બી શબ્દ લઈએ આપણે પ્ર, તો 0 231 છે આપણી પાસે એની લેફ્ટ સાઈડમાં જે છે 0 221, તો અહીંયાથી આપણે લેશું 0 221. તો આ કોડ પ્રેસ કરશું તો આ અક્ષર આવશે, અથવા કદાચ તમારી પાસે આ અક્ષર જે છે કોડ યાદ ન રહે તો એના માટે તમારી પાસે રનમાં એક આવશે કેર મેપ, કેરેક્ટર મેપ, એ લખીને ઓકે આપશું આપણે. તો આ કેરેક્ટર મેપમાં આપણે અહીંયા ફોન્ટમાં સિલેક્ટ કરવાના છે ટેરા ફોન્ટ વરુણ. જે અક્ષર આપણે કીબોર્ડમાં છે એ બધા અક્ષર અહીંયા આપણી પાસે બતાવશે. જેના ઉપર ક્લિક કરશું એનું જમણી સાઈડમાં નીચે કી સ્ટ્રોક એટલે કે એનો કોડ આવશે કે સટ અભેગું લેવું છે તો અલ્ટર 0 218. પાછા આપણે સ્ક્રીનમાં આવી અલ્ટર 0 218 પ્રેસ કરશો એટલે આવી જશે ભેગું. તો આ એનું જે છે કોડથી આવશે. સામાન્ય રીતે ગુજરાતી ફોન્ટ ટાઈપિંગ માટે આપણી પાસે આટલું નોલેજ હોવું જોઈએ. ફર્સ્ટ પ્રથમ લાઈન કે જેનામાં આપણે ASDFG વાળી જે લાઈન છે એનામાંથી આપણે કરશું ASDFG એટલે કે બ ક મા ન, સેમિકોલોન એલ કે જે એચ એટલે કે સ સી છ વ જ. એ લાઈન આપણને 2-3 દિવસ પ્રેક્ટિસ કરશું ત્યારે આપણને યાદ રહી જશે. કઈ આંગળી ઉપર કયો અક્ષર આવે છે એ આપણને યાદ રહી જાય. એના પછી આપણે એનો શબ્દ બનાવશું. શબ્દ જે પહેલી લાઈનમાંથી જેટલા અક્ષર આવે છે આપણી પાસે એનામાંથી જ બનાવવાના રહેશે. એ યાદ રહી જાય એના પછી આપણે બીજી લાઈન લેશું. બીજી લાઈન આવશે આપણી QWERTY વાળી એટલે કે ઉપરની લાઈન, એટલે કે એનામાંથી આપણે બનાવશું એટલે QWERTY અને પાછું POIUY એટલે કે સ દ ભ ચ ત ડોટ ફ ય ગ થ. સેમ એ જ રીતના યાદ રહી જાય એટલે એનામાંથી શબ્દ બનાવવાના બંને લાઈનમાંથી. એ યાદ રહી જાય એટલે ત્યાર પછી આવશે ત્રીજી લાઈન જેની અંદર આપણે ZXCV અને બી એટલે કે ર સ હ અ ખ ર ઇ લો દ. તો આ રીતના આપણી પાસે આવશે ત્રણેય લાઈનમાંથી શબ્દ બનાવવાના. એ થઈ જાય એના પછી આપણે અલ્ટર સાથેના કોડ, અલ્ટર સાથેના કોડ આપણને જો યાદ હોય તો ઠીક છે, નહીતર કેરેક્ટર મેપની અંદર આપણે જે અક્ષર ઉપર ક્લિક કરશું એનો કોડ અહીંયા દેખાશે. અહીંયા આવીને આપણે અલ્ટર સાથે 01 જે કોડ આપશો એના પ્રમાણે આવશે. અથવા આપણને એ કોડ યાદ ન રાખવું હોય તો અહીંયાથી આપણે ક્લિક કરી અહીંયાથી સિલેક્ટ કરી કોપી આપી શકાશે અને ડાયરેક્ટલી જ્યાં જોઈતું હોય ત્યાં Ctrl-V પેસ્ટ તો પણ આવી જશે. તો ગુજરાતી ટાઈપિંગની અંદર આપણે આ રીતના ટેરા ફોન્ટ વરુણ ફોન્ટ યુઝ કરી અને ટાઈપિંગ કરી શકાશે. ગુજરાતી ટાઈપિંગમાં ટેરા ફોન્ટ વરુણમાં આપણે ફોન્ટને જસ્ટિફાઈ કરી શકાય છે. તો એના માટે ખાસ કરીને નોર્મલી આપણે ગુજરાતી ટાઈપિંગમાં ટેરા ફોન્ટ વરુણ જોતા હોઈએ છીએ. આ જે આપણે ટેરા ફોન્ટ વરુણ આપણે જે ફોન્ટ જોયા અથવા તમને આ જે કીબોર્ડમાં લેઆઉટ આપેલું છે આ કીબોર્ડ લેઆઉટ તમે ડાઉનલોડ કરો તો તમે કરી શકશો. સૌથી ફર્સ્ટ ડાઉનલોડ કરવા માટે તમારા બ્રાઉઝરની અંદર ગૂગલની અંદર ભુજ એડ્યુ ઇન્ફો લખશો એટલે અહીંયાથી આવશે ભુજ એડ્યુ ઇન્ફો નોલેજ ફોર એવરીવન, એના ઉપર ક્લિક કરવાનું. આની અંદર ક્લિક કરશે એટલે આ રીતનો એક બ્લોગ આવશે. આ બ્લોગની અંદર ઉપર સર્ચ બટન આપેલું છે એની અંદર આપણે લખશું વરુણ, ટેરા ફોન્ટ વરુણ અને સર્ચ આપશું. જેવું સર્ચ આપશું એટલે અહીંયાથી તમારી પાસે નીચે સ્ક્રોલ કરશો એટલે આવશે ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ટેરા ફોન્ટ વરુણ. અહીંયા આપણે રીડ મોડ ઉપર ક્લિક કરશું એટલે જે લેઆઉટ અત્યારે તમે મારે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હતી એ તમારા PC માં રાઈટ ક્લિક કરી અને સેવ ઇમેજીસ તરીકે ડાઉનલોડ કરી શકાશે. તો આજના ટોપિકમાં આપણે આટલું જોયું કે ગુજરાતી ફોન્ટ ટેરા ફોન્ટ વરુણ કઈ રીતના